આગળ વાત કરીએ તો જે દીકરીઓને આપણે ભણાવી ગણાવી મોટી કરીએ છીએ અને એના જ માટે જ્યારે આપણે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા પડે તો શું થાય? એક સુખી સમાજ એક પરિવારથી બનતો હોય છે અને સુખી પરિવાર ઘરના એક એક સભ્યથી બનતો હોય છે. અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની બંને દીકરીઓ અચાનક ગાયબ થતાં પોલીસ પાસે દીકરીઓની શોધખોળ માટે એની માતા પિતા અરજ માંગી રહ્યા છે. આણંદથી અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું છે. પરિવારની બંને યુવાન દીકરીઓ ઘરેથી અચાનક નીકળી જતાં માતા પિતા તેમની ચિંતામાં ગમગીન જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા જાણજોગના આધારે તપાસ કરીને એક દીકરીને શોધી કાઢવામાં આવી છે, પરંતુ હજી પણ બીજી દીકરીની ભાર નથી મળી રહી. ત્યારે પરિવારજનો પોતાનો આક્રોશ પોલીસ તંત્ર ઉપર ઠાલવી રહ્યા છે. પોલીસ પણ પોતાના કાર્ય અંગે સજાગ હોય છે અને પોલીસ દ્વારા ટીમો બનાવીને ગણતરીના દિવસોમાં બે દીકરીઓમાંથી એક દીકરીને શોધી કાઢવામાં આવી છે, પરંતુ હજી એક દીકરીની ભાર મળી શકી નથી. હાલ તો પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી છે, પરંતુ આમ આવેશમાં આવીને એક પછી આંધ્રા પ્રેમમાં આવીને જનેતા અને પોતાના જિંદગી આપનાર એવા માતા પિતાને મતદરે ડૂબવા માટે છોડી દેનારી દીકરીઓને સલાહ છે કે આવું પગલું જીવનમાં ક્યારેય ન ભરાય. વાત બહુ જ નાની છે, પરંતુ જો સમજાય તો ઘણી મોટી. જીવનની એક સમસ્યાનું સમાધાન છે. હાલ તો પોલીસ દ્વારા કામગીરી કરીને બીજી દીકરીને શોધવાની તમામ બાબતો જે જરૂરી છે તે કરવામાં આવી રહી છે. આશા રાખે જલ્દીથી જલ્દી બંને બહેનો એકસાથે પોતાના પરિવાર સાથે એક સંગાથે જોઈ શકાય. પોલીસ દ્વારા પૂર્ણ કાર્યવાહી કરી માતા પિતાને હેમખેમ દીકરી પાછી લાવી આપવાનું જણાવ્યું હતું. કિંજલ સિકારી સાથે હિના મંસૂરી, ZS TV, અમદાવાદ. દાખલ કરાઈ છે, જે દિવસે આ એક દિવસે એમની જાણવાજોગ દાખલ કરવામાં આવી છે અને એની તપાસ સબબ એક દીકરી કે જેનું નામ સેજલબેન છે એ પરત મળી ગયા છે અને બીજી દીકરી જે ચંદ્રિકાબેન નામ છે અને એ એમનો શંકા એવી છે કે કોઈ સોનુ સિંધી નામના છોકરાને લઈને ભાગી ગઈ છે, તો એ બંનેની તપાસ ચાલુ માં છે. અહીંયા જયારે આવે છે ત્યારે પોલીસ તરફથી રિસ્પોન્સ જે મળવો જોઈએ એવો મળતો નથી, એવો આક્ષેપ કરી રહ્યા ધક્કા મારી કાઢી મૂકવામાં આવે છે. એવું તો શક્ય નથી. અહીંયા તમામ જગ્યાએ સીસીટીવી ફૂટેજીસ છે, કેમેરા લાગેલા છે અને બીજી વસ્તુ કે એમને જે દિવસે એ દિવસે એમની ફરિયાદ લેવામાં આવી છે એટલે કે જાણવાજોગ દાખલ કરેલી છે અને જાણવાજોગના આધારે એક દીકરી તો શોધી પણ કાઢવામાં આવી છે અને બીજી દીકરી પણ જે છે તો એ જે છોકરાનું નામ લે છે એના પરિવારની અને એ લોકોની પણ તપાસ જે તે તપાસ કરનાર PSI છે NS સાકરિયા એમણે કરેલી છે. એ પોતે એક મહિલા PSI છે અને એમની મહેનતના હિસાબે જે દીકરી મળી આવી છે અને બીજીને પણ આગળની ટેકનિકલ ટ્રેસિંગ ચાલુ છે. હું તમને ડીપમાં નહીં કહી શકું પણ ઇન શોર્ટ કે PSI અને બે માણસોની આખી ટીમ એની પાછળ લાગી રહી છે. ત્રણ માણસો ફાળી રહ્યા છે એટલે ટૂંક સમયમાં જો કોઈ ટ્રેસિંગમાં ખ્યાલ આવશે તો મળી.